નમસ્કાર તાલીમાર્થીઓ, આજે હું આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું એમ કે ચાવડા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ સાણંદ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો પ્રેક્ટિકલ છે વોલ્ટેજ ડ્રોપ મેથડથી અજાણ્યા અવરોધની કિંમત શોધવી, જે વિશે આજે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હવે આ જે પ્રેક્ટિકલ છે એની અગત્યતા ખૂબ છે. જેમ કે આપણા ઇલેક્ટ્રિકલની સર્કિટમાં કોઈ પણ જગ્યાએ અવરોધ અજાણ્યો હોય તો એને શોધવા માટે જરૂરી મેથડ છે, જે અલગ અલગ ઘણી બધી છે, પણ આપણે અહીંયા વોલ્ટેજ ડ્રોપ મેથડનો ઉપયોગ કરીશું, જેનાથી આપણને અવરોધની કિંમત સમજાય તો આપણે સર્કિટની અંદર અવરોધ બદલવો હોય અથવા અવરોધની લાક્ષણિકતાઓ તપાસવી હોય એ બધું આપણે કરી શકીએ. હવે આપણે એની થિયરી સમજીશું, પહેલાં જેના સાધનો સમજીશું, એનો પ્રેક્ટિકલ કરીશું. આજે જે આપણે પ્રેક્ટિકલ કરવાનો છે એનો હેતુ છે વોલ્ટેજ ડ્રોપ મેથડથી અજાણ્યા અવરોધની કિંમત શોધવી. તેના માટેની જે જરૂરી સાધન સામગ્રી છે તે અહીં મેં દર્શાવેલ છે. એમાં એક છે વેરિએક, 0 થી લઈને 270 વોલ્ટેજ સુધીની રેન્જવાળું. પછી કોમ્બિનેશન પ્લાયર, જે આપણા ઇલેક્ટ્રિકલમાં જરૂરી હોય છે કનેક્શન માટે. 3 લાઇન ટેસ્ટર, 500 વોલ્ટ એસી માટેનું, કે જે આપણે કામ કરતી વખતે આપણને ક્યાં લાઇન કે પાવર ચાલુ છે કે નહીં, ક્યાં અડવું કે નહીં એની જાણકારી મળે. 4 છે વોલ્ટ મીટર, 0 થી લઈને 500 વોલ્ટ સુધીનું એનાલોગ અહીં મેં લીધેલ છે, કે જે આપણને મેન વેરિયકમાંથી જે આઉટપુટ સપ્લાય કેટલો આપણે આપ્યો એની જાણકારી આપશે. અને બીજા 2 વોલ્ટ મીટર, જે આપણે રજિસ્ટરની એક્રોસમાં વોલ્ટ માપવાના છે, એના બદલે અહીંયા મલ્ટીમીટર પણ તમે લઈ શકો છો અથવા વોલ્ટમીટર પણ લઈ શકો છો. અને કનેક્ટિંગ વાયર લીડ, કે જે રજિસ્ટર અને વેરિયકને આખી સર્કિટ બનાવવા માટે જે જરૂરી છે એ કનેક્ટિંગ વાયરની લીડ જરૂરિયાત મુજબ લીધેલી છે. પછી એક જાણીતો અવરોધ લેવાનો છે, જે અહીંયા મેં 25 ઓહ્મનો લીધેલો છે, તેને આપણે RS કહીશું સર્કિટ પ્રમાણે, જેથી તમને સર્કિટ મુજબ સમજણ પડે. અને અજાણ્યો અવરોધ, કે જે આપણો હેતુ છે જેનો અવરોધ આપણે માપવાનો, એને આપણે RX કહીશું. હવે આપણે જે સર્કિટના કનેક્શન કરવાના છે તેની માહિતી મેળવીશું. અહીં તમે જોઈ શકો છો 250 વોલ્ટ એસી સપ્લાય, કે જે આપણે સૌ પ્રથમ વેરિયકને આપવાનો છે. વેરિયકમાંથી જે નીકળે આઉટપુટ એ આપણે 2 રજિસ્ટર લગાવવાના છે, જેનું કનેક્શન શ્રેણીમાં એટલે કે સિરીઝમાં કરવાનું છે. તો આ એક જાણીતો અવરોધ છે જેને આપણે RS નામ આપ્યું, અને અજાણ્યો અવરોધ કે જેની કિંમત શોધવાની છે એને આપણે RX નામ આપ્યું. એ બંનેને સિરીઝ કનેક્શનમાં કરીને ન્યુટ્રલ સુધી લંબાવી દઈશું, એટલે આ આપણી સિરીઝ સર્કિટ પૂરી થાય. અને અહીંયા વેરિયકમાંથી જે આઉટપુટ વોલ્ટેજ કેટલા મળ્યા, આપણે સર્કિટને કેટલા આપ્યા એ જોવા માટે અહીંયા એક વોલ્ટમીટર લગાવેલ છે, જે વેરિયકની પેરેલલમાં લગાવેલ છે. પછી બીજું એક વોલ્ટમીટર જાણીતા અવરોધની એક્રોસમાં એટલે કે સમાંતરમાં લગાવેલ છે. તમે જાણો છો કે વોલ્ટેજ માપવા હોય તો હંમેશા રજિસ્ટરની સમાંતરમાં માપવા પડે, તો RSના એટલે કે જાણીતા અવરોધના સમાંતરમાં વોલ્ટમીટર લગાવેલ છે, જે અહીંયા આપણે મલ્ટીમીટર યુઝ કરેલ છે વોલ્ટેજ માપવા માટે. અને અજાણ્યા અવરોધની એક્રોસમાં પણ બીજું એક મલ્ટીમીટર યુઝ કરેલ છે. તો હવે આ સર્કિટ પ્રમાણે આપણે પ્રેક્ટિકલના કનેક્શન કરીશું, અને આપણે જરૂરી જે રીડિંગ છે એ લઈશું. કયા કયા રીડિંગ? એક તો જાણીતો અવરોધ ખબર છે આપણને, જાણીતા અવરોધના એક્રોસમાં વોલ્ટેજ આવે VS, અજાણ્યા અવરોધના એક્રોસમાં વોલ્ટેજ આવે VX. આ 3 રીડિંગ આપણે લઈશું અને એની ગણતરી કરીને આપણે અજાણ્યો અવરોધ શોધીશું. જે આપણે અવલોકન લેવાના છે એ અહીંયા અવલોકન ટેબલમાં મેં લખેલા છે. તો આપણે VS, VX અને RS આ 3 અવલોકન લઈશું, અને એની બાજુમાં જે સૂત્ર લખેલું છે RX, એ જે એટલે કે અજાણ્યો અવરોધ શોધવા માટેનું, VX ઇન્ટુ RS ડિવાઇડેડ બાય VS, એના મદદથી આપણે જે RX મળશે એ અહીંયા શોધીશું. તો આપણને જે અજાણ્યો અવરોધ છે એની કિંમત શોધી શકાશે. તો હવે તાલીમાર્થી મિત્રો, હવે આપણે આના પ્રમાણે કનેક્શન કરીને પ્રેક્ટિકલ કરીશું. આજનો આપણો પ્રેક્ટિકલ છે વોલ્ટેજ ડ્રોપ મેથડથી અજાણ્યા અવરોધની કિંમત શોધવી. તો અહીં આપણે એના માટેની જે જરૂરી સાધન સામગ્રી છે એનો પહેલાં પરિચય મેળવીશું. સૌ પ્રથમ આપણે આ છે વેરિયક,
0 થી 270 વોલ્ટેજ સુધી, જે આપણને 250 એસી ઇનપુટમાંથી 0 થી લઈને 270 વોલ્ટેજ આઉટપુટ વેરી કરી આપશે. એના પછી છે 0 થી લઈને 500 વોલ્ટ સુધીનું એસી વોલ્ટ મીટર અને 2 મલ્ટીમીટર એઝ અ વોલ્ટ મીટર યુઝ કરવાના છીએ આજે આપણે, અને એક રજીસ્ટર જે જાણીતો અવરોધ આપણે વાત કરીએ, એટલે 25 ઓહ્મનો જાણીતો અવરોધ છે અને આ એક અજાણ્યો અવરોધ તરીકે લીધેલ છે. પછી આપણે જે ઇલેક્ટ્રિકલમાં કોમ્બિનેશન પ્લાયર, લાઇન ટેસ્ટર અને પીવીસી ટેપ રોડ જે ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિકલમાં જરૂરી છે એ લીધેલ છે, અને જરૂર મુજબની વાયરની લીડ વાપરેલ છે જે તમે આ જોઈ શકો છો. હવે આપણે પ્રેક્ટિકલને ચાલુ કરીશું, વેરિયકનો પાવર ચાલુ કરીશું અને વેરિયકનું જે પોઈન્ટર 0 ઉપર તમે જોઈ શકો છો આ, એને આપણે ધીરે ધીરે વેરી કરીશું અને 160 વોલ્ટેજ આપીશું જે તમે જોઈ શકો છો. આપણે જે વોલ્ટેજ આપશું એ અહીં વોલ્ટ મીટરમાં પણ તમને બતાવશે. તમે અહીં જોઈ શકો છો કે જે 160 વોલ્ટેજ આપણે આપ્યા એ આની અંદર તમને પોઈન્ટર બતાવે છે. આ 100 છે અને આ 200 છે, એની વચ્ચે 160 છે, અહીંયા 150ની થોડો ઉપર, એ તમે જોઈ શકો છો જે આપણે સર્કિટને આપ્યા છે. હવે આપણે જે 160 વોલ્ટેજ આપ્યા અને આ જે અવરોધ લગાવેલા છે એની એક્રોસમાં આપણે વોલ્ટેજ માપીશું જે તમે મીટરમાં જોઈ શકો છો. મીટરનું રીડિંગ આવ્યું છે 19 વોલ્ટ. હવે જે આની એક્રોસમાં આપણે વોલ્ટેજ માપીશું જાણીતા અવરોધની, એ આવ્યા છે 19 વોલ્ટ. અજાણ્યા અવરોધની એક્રોસમાં હવે આપણે વોલ્ટેજ માપીશું જે બતાવ્યા છે 144 વોલ્ટેજ, જે આપ મલ્ટીમીટરમાં જોઈ શકો છો. અહીં આપણે પ્રેક્ટિકલ પૂરો કરીએ છીએ અને આ જે રીડિંગ લીધા આપણે એ રીડિંગ આપણે અવલોકન ટેબલમાં નોંધીશું અને એની ગણતરી કરીશું. તાલીમાર્થી મિત્રો, આપણે જે પ્રેક્ટિકલની અંદર રીડિંગ લીધા એ અહીંયા મેં અવલોકન ટેબલમાં લખેલા છે. VS, VX અને RS એની ગણતરી મેં બાજુમાં બતાવેલ છે, જેમાં VX બરાબર 144, RS બરાબર 25 અને VS બરાબર 18. એ ત્રણેયનો ગુણાકાર અને ભાગાકાર કરતા આપણને છેલ્લે 200 ઓહ્મ જવાબ મળે છે. 200 ઓહ્મ આપણને અજાણ્યા અવરોધની કિંમત મળી જે મેં અહીંયા અવલોકન ટેબલમાં લખેલ છે. તો આના પરથી આપણે જાણી શક્યા કે આપણને એક જાણીતો અવરોધ હોય એને અક્રોસમાં વોલ્ટ માપી શકતા હોય આપણે, અને બંનેને સિરીઝમાં કનેક્શન કરીને જો વોલ્ટેજ આપીએ તો એ ત્રણ રીડિંગ ઉપરથી અજાણ્યા અવરોધની કિંમત આપણે શોધી શકાય જે અહીંયા તમે જોઈ. આશા રાખું છું કે આ તમને પ્રેક્ટિકલ ઉપરથી ગણતરીનું બધું ખબર પડ્યું હશે. આ પ્રેક્ટિકલમાં ઘણી બધી સાવચેતી રાખવા જેવી છે, જેમ કે વાયરના કનેક્શન પ્રોપર થવા જોઈએ, ટાઇટેન થવા જોઈએ. લૂઝ કનેક્શન હોવાથી જો રહે તો અહીંયા આપણને હીટ લોસ થઈ શકે છે, શોર્ટ સર્કિટ થઈ શકે છે. પછી વોલ્ટ મીટરનું કનેક્શન હંમેશા સમાંતર જ હોવું જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. વેરિયકની અંદર વેરિયકની રેન્જ જે 0 થી 270 આપણે જે કીધી છે એની વોલ્ટેજની રેન્જમાં જ આપણે કામ કરીશું, અને એનું ઇનપુટ જે કીધું છે એમ આપણે 250 સહજ આપીશું, એને એનાથી વધઘટ કે ડીસી કોઈ સપ્લાય આપીશું નહીં એની ખાસ તકેદારી રાખીશું. આ બધી સાવચેતી સાથે આપણે પ્રેક્ટિકલ કરીશું તો આપણને જોઈતું રિઝલ્ટ થિયરી મુજબ 100% મળશે. તાલીમાર્થીઓ, આપણે જે પ્રેક્ટિકલ કર્યો એના ઉપરથી આપણે ઘણી બધી સ્કિલ શીખ્યા, જેમ કે વાયરના લીડની કનેક્શન કરવાની સ્કિલ, પ્રોપર વોલ્ટમીટરથી વોલ્ટેજ માપવાની સ્કિલ, વેરિયકથી અલગ અલગ વેરી કરવાના વોલ્ટેજની સ્કિલ, પછી આ બધાની ગણતરી કરતા શીખ્યા, એમાં ગણિતના સૂત્રની રીત. આ બધી તમે જે સ્કિલ શીખ્યા ઘણા બધા પ્રેક્ટિકલમાં એનો ઉપયોગ થશે જેવી હું આશા રાખું છું. અને આપણો જે પ્રેક્ટિકલ છે એ ઘણો બધો મહત્વનો છે ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં, તે તમે ધ્યાને રાખીને આનો ઉપયોગ કરશો એવી આશા સાથે હું અસ્તુ કહું છું. આભાર.